અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજનો આપણો સબ્જેક્ટ ગુજરાતી ભાગ બે. ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં પાઠ છ, મજા પડી મજા પડી. ગયા ક્લાસમાં આપણે તેમાં પ્રશ્ન નંબર 10, પેજ નંબર 10 જોઈ ગયા હતા. પેજ નંબર 10 પર પ્રશ્ન નંબર 10 સુધી જોઈ ગયા, જેમાં પ્રશ્ન 10 મેં તમને ગૃહકાર્ય આપ્યું હતું. હવે આજે આપણે જોઈશું પેજ નંબર 11 પર પ્રશ્ન નંબર 11. ઓળખો, પને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. જો એક પ આપણાને આપ્યો છે, બીજું તે જ રીતે આ રહ્યું પ, તેની પર આપણે ગોળ કરીશું. બધાએ ધ્યાનથી વ્યવસ્થિત સારી રીતે અને સ્વચ્છતા જાળવીને સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાની છે. અને આ કેટલાક પ્રશ્નો એવા છે કે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ડને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. આ રહ્યું ડ, ડબ્બાનો ડ જ્યાં હોય ત્યાં ત્યાં આપણે ગોળ કરવાનું છે. ત્રણ, તને ઓળખો અને તેની ફરતે ગોલ કરો. તો તલવારનો તો શોધીને તેની ફરતે રાઉન્ડ કરવાનું રહેશે. છેલ્લું, અણને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. અણ સમજ પડી બધાને? પ્રશ્ન નંબર 12, નીચેના વાક્યો વાંચી પ, ડ, ત, અણ ફરતે ગોળની નિશાની કરો. જ્યાં જ્યાં આપણને આ ચાર અક્ષરો દેખાય ત્યાં આપણને ગોળ કરવાનું છે. જો પહેલું આપેલું છે પ અને તની ઉપર, બરાબર. બીજી લાઈન જોઈશું, પરાગમાં પ આપેલું છે, તેની ઉપર ગોળ કરીશું. પછી આ રહ્યું પ, અરે સોરી, ત, બરાબર. પાછું બીજી લાઈનમાં પરાગનો પ, તલવારનો ત, પાછું પ પતંગનો પ, બરાબર. ચોથો નંબર પ પતંગનો પ, ડબ્બાનો ડ. જ્યાં જ્યાં આપણને ખાલી પ ત દ અને અણ આપેલું હોય ત્યાં જ કરવાનું છે. જ્યાં કાનો માત્ર લગાવ્યો હોય ત્યાં આપણને ગોલ કરવાનું નથી. પ પ પ, બરાબર. બીજામાં ત, પ, ત, ત. સમજ પડી ગઈ બધાને? હવે આપણે બીજું જોઈશું પાછળ પ્રશ્ન નંબર 13, શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દને જોડો. જુઓ, અજગર, આગાડી, ઈસ, નિસરણી, નાવડી અને એરણ. અને કેટલાક આપેલા છે આપણને શબ્દ. હવે અહીંયા પિક્ચર આપેલા છે. આ છે સીડી, જેને આપણે નિસરણી કહેવાશે. અજગર આને કહેવાશે. એરણ, આગાડી, આ છે ઈસ અને આ નાવડી, બરાબર. હવે આપણે જોડીશું તેને. ચાલો હવે આપણે તેને જોડીશું. પહેલું આગગાડી, તો ક્યાં છે આગગાડી? આ રહ્યું, તો આગગાડીને આગગાડી સાથે, બરાબર. પછી છે ઈસ, ઈસ આ રહ્યું. નિસરણી, પછી છે નાવડી, તો નાવડી એ છેલ્લે આપેલી છે. અને એરણ. કરી ગઈ બધાને સમજ? હવે તે જ રીતે આ પિક્ચરને, આ ચિત્રોને
આ શબ્દ સાથે જોડવાનું છે. પહેલું છે ઈસ, તો ક્યાં છે ઈસ? આ રહ્યું, બરાબર. પછી છે નિસરણી, આગાડી, એરણ, અજગર તો આપણાને જોડીને જ આપેલું છે, અને નાવડી સાથે નાવડી. પડી ગઈ બધાને સમજ? બરાબર. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 14, તબક્કા જોડો અને લખો. પહેલાં આપણને અહીંયા બધાને ટ્રેસિંગ કરવાનું છે. શું આપેલું છે? આ પ પતંગનો પ, પ પતંગનો પ. વ્યવસ્થિત રીતે ડબલ ગૂંથવાનું નથી, એક જ વાર તમારે ટપકાને જોડવાના છે. ડ ડબ્બાનો ડ, ડ ડબ્બાનો ડ, ડ ડબ્બાનો ડ. પછી છે ત તલવારનો ત. ત તલવારનો ત. અણ ફેનનો અણ, અણ ફેનનો અણ. ઈસનો ઈ. પને દીર્ઘ, સોરી, પને હસ્વ એ પી. ડને દીર્ઘ ડી, ડને દીર્ઘ ડી. તને હસવઈ તી. અને દીર્ઘણી, ઈ.